સુરેશાના નાનપુરા વિસ્તારમાં આવેલા બ્રજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા ફરિયાદી મનોહર ગુલિસ્તાનના ફ્લેટમાંથી ઘર બપોરે તસ્કરો પ્રવેશ્યા હતા અને અછડો પેન્ડન્ટ ચાર કાનની બુટ્ટી વીટી હાથમાં પહેરવાનું કડું લઈને 8 તોલાના ઘરેણા અને રોકડા ₹1000 મળીને કુલ ₹1,51,000નો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. આઠવા પોલીસે ચોરીની ઘટનાની FRI નોંધી તસ્કરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ ફ્રેની. કેવી રીતે થઈ ચોરી? અમે લોકો 3:15 વાગે અહીંયાથી પ્રોગ્રામ જોવા ગયેલા હતા અને મારી વહુ હતી તે લગભગ 4:15 સુધી હતી. એને જવાબ આપી દીધી, ફ્લેટ બંધ કર્યો, લોક કર્યું અને સામેના ફ્લેટમાં આવી હતી અને 4:45 થી 5:15 દરમિયાન આ કાર્ય થયેલું છે. કામવારી આવી, કામવારીએ અડધું બારનું ખુલ્લું જોયું એટલે ઘરમાં દાખલ થઈ. ઘરમાં દાખલ થઈને એને મને બૂમ મારી પછી કોઈ એને અવાજ નહીં મળ્યો એટલે સામેનું બારનું ઠોક્યું. સામેનું બારનું ઠોકવાથી મારી વહુ બહાર આવીને એને પૂછ્યું કે તમે કેવી રીતે અંદર દાખલ થયા? અહીંયા તો તાળું હતું એટલે એને કહ્યું કે બારનું ખુલ્લું હતું. એટલે 1 કલાકની અંદર આ બીના બની ગઈ. લગભગ કેટલાની ચોરી થઈ છે? એ તો 8-9 તોલાનો સેટ ગયો, બીજા કેશ બી ગયા, હવે એક્ઝેક્ટ ગણતરી નથી કરી. કામવાળી પકડાઈ ગઈ છે? કામવાળીને તો પોલીસે બધું ઇન્વેસ્ટિગેશન કર્યું, એના ઘરે બી ગયા, એના નંબરો લીધા, બધું કર્યું. કામવાળી તો બેઠેલી ઠેઠ સુધી પોલીસ આવેલા ત્યારે.